ઉત્તરાયણના પર્વમાં પતંગના દોરાથી પક્ષીઓને ઇજાગ્રસ્ત થવાના અને મોત થવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ઉત્તરાયણ બાદ ઝાડ પર અને બ્રિજ પર લટકતા દોરાના કારણે લોકોના ગળા કપાવાના અને પક્ષીઓના દોરામાં ફસાવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે એનિમલ ફ્રેન્ડ સંસ્થા દ્વારા રવિવારના દિવસે ઝાડ પર લટકતા દોરાઓને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરતમાં વર્ષોથી કાર્યરત એનિમલ ફ્રેન્ડ નામની સંસ્થા ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે, પરંતુ ઉત્તરાયણ પર્વ બાદ પણ આ સંસ્થાનું સરાહનીય કાર્ય યથાવત છે. રવિવારના દિવસે આ સંસ્થાના સભ્યો સુરતના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને ઝાડ પર લટકતા તેમજ જાહેર રસ્તા પર લટકતા દોરાઓ દૂર કર્યા હતા. સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ દરમિયાન જેટલા પક્ષીઓના કપાવના કોલ નથી મળતા તેટલા કોલ ઉત્તરાયણ બાદ મળે છે. આજે તેઓની સંસ્થાના તમામ સભ્યો સુરતના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને લટકતા દોરાઓ અને પતંગો દૂર કર્યા હતા, જેથી લોકોને અકસ્માત થતાં બચાવી શકાય અને પક્ષીઓને પણ બચાવી શકાય. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓના દોરાથી ઇજાગ્રસ્ત થવાના અને મોત થવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ઉત્તરાયણ બાદ ઝાડ અને બ્રિજ પર લટકતા દોરાના કારણે લોકોના ગળા કપાવાના અને પક્ષીઓના દોરામાં ફસાવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે એનિમલ ફ્રેન્ડ નામની સંસ્થા દ્વારા રવિવારના દિવસે આવા દોરાઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મારું નામ ચિરાગ વણકર છે. હું એનિમલ ફ્રેન્ડ સંસ્થામાંથી એક વોલેન્ટિયર તરીકે છું. અમે દર વર્ષે કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવવાનો કાર્યક્રમ કરીએ છીએ. સુરતના અલગ અલગ વિસ્તારમાં ઘાયલ પંખીઓના અમને કોલ મળતા હોય છે, જેથી અમે આ વર્ષે જોયું, દર વર્ષે જોતા હોય છે, ઉત્તરાયણના બીજા ત્રીજા દિવસે વધારે કોલ આવે છે. કારણ કે પતંગ ચગાવ્યા બાદ જે રસ્તા ઉપર કે ઝાડવા ઉપર દોરી લટકેલી હોય તેનાથી ઘાયલ વધારે થતા હોય છે પંખીઓ, અને રસ્તા ઉપર દોરી લટકવાના કારણે લોકોને પણ નુકસાન થાય છે. તેથી આ વર્ષે અમે નક્કી કર્યું કે ઉત્તરાયણ બાદ જે પણ રસ્તા ઉપર કે ઝાડવા ઉપર દોરા દેખાય તે અલગ અલગ વિસ્તારમાં જઈને અમે દોરાઓ કાઢીને તેને ભેગા કરીએ છીએ ગુચ્છાઓ, જેથી લોકોને પણ નુકસાન નહીં થાય અને પંખીઓ પણ ઘાયલ નહીં થાય અને એટલા કોલ ઓછા આવે. અમે સુરતીઓને પણ આ જ અપીલ કરીએ છીએ કે તમે પણ તમારા વિસ્તારમાં જ્યાં પણ આવા લટકેલા દોરા દેખાય તે કાઢીને તેનો દોરાનો નાશ કરો, જેથી પંખીઓને નુકસાન ન થાય અને લોકોને પણ. મારું નામ તુલસી ચૌહાણ છે. હું એનિમલ ફ્રેન્ડ્સ એનજીઓમાં વર્ક કરું છું. અને આજે હવે ઉત્તરાયણ પતી ગઈ છે ને ઘણા બધા દોરાઓ છે એ બહુ બધા ઝાડ પર, તાર પર અને નોર્મલી આ જે રેલિંગ્સ છે એની પર ઘણા બધા છે. તો અમે એવું નક્કી કર્યું કે આજે અમારો સન્ડે છે તો કશે ફરવા ના જઈએ ને આવી રીતે અમારો ટાઈમ આપીએ બીજા માટે, પોતા માટે. કારણ કે દરેક લોકો સેફટી નથી જાળવતા, દરેક હેલ્મેટ નથી પહેરતા, તો એના કારણે એ લોકોના અકસ્માત અટકે, યા તો કોઈ પક્ષીઓ છે યા કોઈ કૂતરાઓ બિલાડીઓ છે બીજા જાનવરો છે એ લોકોને ઈજા ના થાય, એના માટે અમે બધા દોરાઓનો નિકાલ કરી રહ્યા છીએ. અમને જ્યાં દેખાયા ત્યાંથી અમે બધા કાઢ્યા છે. અને મારી વિનંતી છે કે દરેક વ્યક્તિ આ કામ કરશે ને તો ઘણી બધા અકસ્માતો, ઘણા બધા પક્ષીઓ બચી જશે.